નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ જે નવી સ્વાધ્યયન પોથી આવેલી છે કેકારવ તેમાં એકમ છે ત્રીજું સવારે ચળવળ વિદ્યાર્થી મિત્રો હું તમને બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડિયોનો ઉપયોગ કરજો તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની દરેક વિષયના સ્વાધીયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મળી જશે તો ચાલો જોઈએ પ્રશ્ન પેલો ઉદાહરણ મુજબ શબ્દ બનાવો બ જ ર છે તો બાજરી બનશે વ ય તો વાદળયું તો વિદ્યાર્થી મિત્રો હું માત્ર જવાબ જ બોલું છું દરિયો પુરુષ ટિકિટ બારી ખાણીપીણી મસાલો બહેનપણી પાકીટ નિશાન અને રેખાચિત્ર જેવા શબ્દો બનશે ત્યાર પછી પ્રશ્ન બીજો છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા છે તેમ તેમાં છે નીચે આપેલો ફકરો તમારા મોટા ભાઈ કે બહેનને મોટેથી વાંચીને લખાવે અને તમારે લખવાનો છે લખાઈ જાય એટલે મૂળ ફકરા સાથે તમારું લખાણ સરખાવો અને ભૂલ તપાસવાની છે બરાબર ત્યારે જ અને ઊભો રહે ત્યાં સુધી પોસ્ટ એટલે કે કેકારવ બુક છે તેના પાના નંબર ઓગણચાલીસ ઉપરનો ફકરો છે હું નીચે લખેલ બતાવું છું તમે એનું શ્રુતલેખન કરેલું હશે તે તપાસી લેજો અહીંયા છે બરાબર ત્યારે જ મને એક વિચાર સ્ફૂર્યો મેં ફટાફટ સોમુનું ચિત્ર ફરીથી દોર્યું એક નાનકડા ચોરસમાં રહેલા મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું પછી મેં તેના લાંબા વાળ દોર્યા પછી મેં નદીમાં તરતી હોળીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોળીના શઢનો નીચેનો ભાગ અને મારા પહેલાં ચિત્રમાં દેખાતી હોળીને જોઈને મેં સોમુની આંખમાં આંખ નાખી ભાવપૂર્વક કહ્યું સોમુ સાંગી ત્યાં જ ઊભો રહે એક મહિલાના પાકીટમાંથી ચાર હજાર રૂપિયા ચોરાયેલા હતા આ ફકરો છે તે શ્રુતલેખન કરેલું હશે તમે તપાસી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે આપેલી પંક્તિઓને આધારે પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે ગીજુભાઈ ગીજુભાઈ એ તો છે મુસાળી માય વાર્તા કહેતા શિશુઓને એક એકથી એ સવાય નાના મોટા સૌ બચ્ચાને ગીજુભાઈ સાથે સગાય સંખ્ય પ્રશ્ન છે તેના ઉપરથી આપણે જોવાના છે પાંચે પાંચ છ પ્રશ્નના જવાબ આ કાવ્યમાં કોની વાત છે આ કાવ્યમાં ગીજુભાઈની વાત છે પ્રશ્ન બીજો છે ગીજુભાઈ શું કરે છે તે વાર્તા કહે છે અહીં ક્યાં બે શબ્દ એકબીજાના વિરુદ્ધાર્થી છે નાના અને મોટા ચોથું છે કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દો ગીજુભાઈ માય સવાય અને સગાય પાંચમું કાવ્યોમાં સમાનાર્થી છે શિશુ અને બચ્ચા છઠ્ઠું કાવ્યમાં એક પંક્તિ છે એક એકથી એ સવાય અહીં સવાય એટલે ચડિયાતી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે ચોથો પ્રશ્ન છે કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરીને વાંચવાનો છે તો આપણે હું શબ્દ છે તેનો ઉપયોગ કરી અને ફકરો પૂર્ણ કરેલો છે વિદ્યાર્થી મિત્રો તમે પણ કરેલો છે તે આપણે ફકરો વાંચીએ ગુરુજી દરરોજ અમને વેદોના મંત્રો શીખવતા અમે પૂરા ધ્યાનથી એ સમજવાનો પ્રયાસ કરતા કોઈ શિષ્ય જરાક આમ તેમ જુએ તો ગુરુજી ધીમેથી કહેતા એકાગ્રતા વિના તમને વેદ મંત્રો આત્મસાદ નહીં થાય મને ઘણીવાર થતું કે ગુરુજી સાચું કહે છે પણ અમારી ઉંમરે ચંચળતા સહજ હતી એકવાર મેં હાથ જોડીને નમ્રતાથી કહ્યું ગુરુદેવ ક્ષમા કરજો પરંતુ મન અમારા કાબૂમાં નથી રહેતું ગુરુજીએ હસીને કહ્યું એ હું જાણું છું તમે જો બળજબરીથી એને વશ કરવા જશો તો એ સામે થશે ગુરુજી આંબાના વૃક્ષ નીચે બેસીને અમને ભણાવતા હું હંમેશા આગળ બેસતો આ ફકરો છે તે તમારે પૂર્ણ કરી અને વાંચવાનો છે પાંચ નંબરનો પ્રશ્ન આવે છે ધારો કે તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો ને અચાનક કોઈ નાનકડો અકસ્માત થયેલો જુઓ છો તમારે ડૉક્ટર એકસો આઠને ફોન કરવાનો થાય છે તો તમારે એકસો આઠના સાથેનો સંવાદ તો ડૉક્ટર કહે એકસો આઠ હેલ્પલાઇનમાં હું તમારી શું સેવા કરી શકું તો હું કહું ડૉક્ટર સાહેબ અહીં મોટર કાર અને બાઇકને અકસ્માત થયો છે ડૉક્ટર કહે તમે કયા જિલ્લામાંથી વાત કરી રહ્યા છો તો હું કહું રાજકોટ ડૉક્ટર કહે અકસ્માતનું સ્થળ જણાવો હું કહું રાજકોટ જામનગર હાઈવે પર તરઘરી નજીક ડૉક્ટર અમે હમણાં જ એકસો આઠને મોકલીએ છીએ આવો સંવાદ લખી શકાય તમે અલગ પણ લખેલો હશે વિદ્યાર્થી મિત્રો છ નંબરનો પ્રશ્ન છે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે તો શબ્દો છે રઢિયાળુ પક્ષી નિષ્ણાંત હોડીવાળો પાકીટમાર શટ શકમંદ ધૂંધળો હરિફાઈ ચિત્રપોથી અને મોબાઈલ તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે પણ બનાવેલા હશે તો અહીંયા એકાદ બે નમૂના રૂપ હું બોલી શકું અને તમે પણ ચેક કરી લેજો રઢિયાળું તો પૂનમની રાત રઢિયાળી લાગે છે બીજું શર્ટ મારા શર્ટનું બટન તૂટી ગયું અને છેલ્લું બોલું છું મોબાઈલ વાહન ચલાવતી વખતે ફોન પર વાત ન કરવી જોઈએ અથવા મોબાઈલ પર વાત ન કરવી જોઈએ ત્યાર પછી સાત નંબરનો પ્રશ્ન છે નીચે આપેલી વસ્તુઓને સરખાવી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે જાડુ પાતળું અને થડ આંબો અને એરંડો તો આના ઉપરથી વાક્ય બને આંબાનું થડ જાડું છે એરંડાનું થડ પાતળું છે વાક્ય આંબાનું થડ એરંડાના થડ કરતા જાડું છે તે રીતે અહીંયા નાનું મોટું અને શહેર અમદાવાદ અને મોરબી તો અમદાવાદ મોટું શહેર છે મોરબી નાનું શહેર છે અમદાવાદ મોરબી કરતાં મોટું શહેર છે આ રીતે નાના મોટાનું વાક્ય અને શહેર અમદાવાદ અને મોરબીનું વાક્ય બની શકે ત્યાર પછી બીજું છે ઊંચું નીચું પર્વત ગિરનાર અને પાવાગઢ ગિરનાર પર્વત ઊંચો છે પાવાગઢ પર્વત નીચો છે ગિરનાર પર્વત પાવાગઢ પર્વત કરતાં ઊંચો છે આ રીતનું વાક્ય બનાવી શકાય ત્યાર પછી ત્રીજું છે વધારે ઓછું અને વસ્તી સુરત અને ડાકોર સુરતની વસ્તી વધારે છે ડાકોરની વસ્તી ઓછી છે સુરતની વસ્તી ડાકોરની વસ્તી કરતાં વધારે છે ત્યાર પછી ચોથું છે દૂર અને નજીક અને ચંદ્ર અને તારા ચંદ્ર નજીક છે તારા દૂર છે ચંદ્ર તારા કરતા નજીક છે પાંચ નંબરનું છે મોંઘું સસ્તું ઘી અને તે ઘી મોંઘું છે તેલ સસ્તું છે ઘી તેલ કરતાં મોંઘું છે અહીંયા પ્રશ્ન નંબર આઠ છે વાક્ય વાંચો સમજો અને લાગુ પડતા બાજુના ખાનામાં ખરું કરવાનું છે પેલું છે વાક્ય પછી હાલમાં ને હવે પછી તો અહીંયા મેં કરેલું છે તમે પણ કરેલું જ હશે ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નવ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો તો પેલું છે ધીમેથી તો રોશની ધીમેથી ચાલે છે સાચવીને રમેશ સાચવીને અરીસો લાવે છે ગીતા ગાતા ગાતા મોહન ગીત ગાતા ગાતા આવે છે ફટાફટ તો રેખા ફટાફટ વાંચે છે ચોથું ખડખડાટ તો સીતા ખડખડાટ હસે છે પાંચમો મોટેથી તો આર્યા મોટેથી વાંચે છે ત્યાર પછી છઠ્ઠું છે ઝડપથી તો મહેશ ઝડપથી ચાલે છે અને સાત નંબરે ખાતા ખાતા રીના ખાતા ખાતા બોલે છે આ રીતના આપણે વાક્યો બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો આ નમૂનારૂપ છે તમે અલગ બનાવેલા હશે તો પણ ચાલશે ત્યાર પછી છે દસ નંબરનો પ્રશ્ન શબ્દોને ઓળખી કાઢો તો માણસ મણા સ તો માણસ બનશે કડી ડ ત તો કડકડતી શકમંદ પ્રવેશ દ્વાર પાંચસો પાકિટ માર આ રીતના શબ્દ બની શકે છે વિદ્યાર્થી મિત્રો તમે પણ બનાવેલા છે ચેક કરી લેજો અગિયાર નંબરનો પ્રશ્ન નીચેના ફકરામાં ભાગ્યે ભાગ્યેન અને ભાગ્યશ્રીની વિગતો ભેગી થઈ ગઈ છે તો તે જુદી તારવીને લખવાની છે તો ભાગ્યશ્રી ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે તે ઘણી જ તેજસ્વી છે તે કદી લેસન ન લાવી હોય તેવું બનતું નથી આ ભાગ્યશ્રીની વિગત છે હવે ભાગ્યનની વિગત જોઈએ આપણે ભાગ્યન નિયમિત વિદ્યાર્થી છે તે રમતમાં એવો તો કુશળ છે કે બધા છોકરા એને જ ભેરું બનાવવા કહે છે તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે ત્યાર પછી છે બાર નંબરે આપેલા સંવાદ કોણ બોલી શકે વિચારો અને લખો તો ભાઈ મને લાગે છે પાકીટમાર હશે તો સરિતાબેન બોલી શકે બીજામાં જાનકી બહેન બોલી શકે ત્રીજામાં વર્ષિલ નાગરેચા ચોથામાં છે માફ કરજો સર પણ મારું નામ કિશન નથી પાકીટમાર બોલી શકે પાંચમું વાક્ય સોમું સાંગી સાચું કહે આ તારું પાકીટ છે વારસિલ નાગરેચા બોલી શકે છે તેર નંબરનો પ્રશ્ન આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખવાનું છે પહેલું છે અ અને બીજું બ તમારો ખાસ મિત્ર શાળામાં અચાનક રમતા રમતા પડી ગયો તો હું મારા મિત્રને ઊભો કરીશ બીજું છે તમે નિબંધની નોટ ઘરે ભૂલી ગયા છો અને આજે શિક્ષક નિબંધ લખાવાના છે તો તમે શિક્ષકને શું કહીશો કે ભાઈ હું નોટબુક ઘરે ભૂલી ગયો છું અને તું હવે નોટમાં લખીશ આ રીતની વિગતો અહીંયા મેં આપેલી છે તમે પણ લખેલી જશે ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો ચોથ ત્રીજું છે તમારે મિત્રની જન્મદિવસની ઉજવણીમાં જવાનું છે પણ નાનો ભાઈ કે બહેન બીમાર છે તો શું કરશો હું નાના ભાઈનું ધ્યાન રાખીશ ચોથામાં છે તમારા ઘરે મહેમાન આવ્યા છે અને જમવાના પણ છે તમે મમ્મી પપ્પાને શું સહકાર આપશો હું મારા મમ્મીને શાકભાજી સુધારવામાં મદદ કરીશ છેલ્લું તમારે પ્રજાસત્તાક દિને એક પાત્રીય અભિનય કરવાનો છે તમે એ માટે શું કરશો હું એક પાત્રીય અભિનય માટે પાત્ર પસંદ કરી અને તૈયાર કરીશ ત્યાર પછી છે ચો ચૌદ નંબરનો પ્રશ્ન વાક્યોના જોડા જોડકા જોડો જો તમે આવશો જમ જમશું ખરા અમે આવશું ખરા અને જમશું ખરા એટલે આ વાક્યો અહીંયા બનાવવાના છે તે આપણે નીચે લખવાના છે તો એ જ લખીએ જો તમે આવશો તો જ હું આવીશ બીજું છે અમે આવશું ખરા અને જમશું ખરા ત્રીજું દાદાજી મુંબઈથી આવ્યા છે અને હલવા મીઠાઈ લાવ્યા છે ચોથું જે વહેલા ઉઠે એ વીર કહેવાય પાંચમું ગરમી એટલી હતી કે અમે પરસેવે પંદર નંબરનો પ્રશ્ન છે કોઈ પણ બે જોક્સ લખવાના છે પેલો છે પોલીસ યુ આર અંડર અરેસ્ટ ચાલ હાથ ઊંચા કર કમો ભાઈ સાહેબ પહેલા પ્રોમિસ કરો ગલી ગલી નહીં કરો ને હે હે છે ને હસવા જેવું બીજું છે છગનની છત્રીમાં કાણું હતું તેના છોકરાએ પૂછ્યું કે પપ્પા છત્રીમાં કાણું કેમ છે છગન કહે અરે ગધેડા વરસાદ બંધ થઈ જાય તો ખબર તો પડે ને કે ભાઈ વરસાદ બંધ થઈ ગયો છે ત્યાર પછી સોળ નંબરે છે ફકરાને આધારે ચિત્ર દોરવાનું છે ઝાડની નીચે એક મુસાફર બેઠો છે તેણે ધોતી અને ખમીસ પહેર્યા છે થોડેક દૂર એક કૂતરું સૂતું છે ઝાડના થડને અડીની પાણીનું માટલું અને લોટો છે ઝાડની એક ડાળી પર એક કાગડો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એવું ચિત્ર દોરવાનું છે તમને દોરતા આવડતું જ હશે દોરી દેજો સત્તર નંબરનો પ્રશ્ન સવારે ચળવળ સળવળ તો એકમમાંથી તમને શું ગમ્યું શું ન ગમ્યું અને શું શીખ્યા એ લખવાનું છે શું ગમ્યું તો સવારે સળવળમાં એકમમાં મને હોડી ચલાવવાની હરીફાઈ ગમી બીજું છે શું ન ગમ્યું જાનકી બહેનના પૈસા ચોરાઈ ગયા તે ન ગમ્યું ત્રીજું શું નવું શીખ્યા ભીડવાળી જગ્યાએ જઈએ ત્યારે પાકિટમાંથી સાવધાન પાકીટ મારથી પાકિટ મા ર આવશે પાકીટ માર થી સાવધાન રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર આવજો અને વિદ્યાર્થી મિત્રો બીજું ધોરણ પાંચના કેકારોની સ્વાધ્યપોથીના વિડીયો છે તે મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ચાલો યાદ કરીએ ભાગ એકથી ત્રણ ત્યાર પછી એકથી દસે દસ પાર્ટના વિડીયોની લિંક નીચે જ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે